હું થોડુંક બેઝિક વસ્તુ અહીંયા વિશેની સમજાવવા માંગુ છું કે જેનો લાભ તમે અહીંયા અત્યારે કે ગમે ત્યારે લઈ શકો. જ્યારે આપણે અહીંયા સમાધિ મંદિર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે મારી પણ કઈ ગણતરી નહોતી કે હું અહીંયા રહીશ કે બીજે ક્યાંય રહીશ. કુદરતી રીતે આ વાતાવરણ એવું તૈયાર થયું. ઇન એની કેસ મારી એબિલિટી ઓછી હોય ત્યારે પણ આ જગ્યા પણ તમને એટલો જ હેલ્પ કરશે. કઈ રીતે કરશે એ હું સમજાવવા માંગુ છું. આપણે સાત ચક્રો વિશે વાત કરતા હોઈએ છીએ. ગુરુજીનું સ્થાન છે, ગુરુજીના વાઇબ્રેશન્સ આપણી જોડે છે. જેમ જેમ તમે અહીંયા તમારી ચેતનાને એકાકાર કરી શકો એટલા જ વાઇબ્રેશન તમને સ્ટ્રોંગ લાગશે. સૌથી એની અંદર પહેલી ભાવના જે છે એ મૂલાધાર ચક્રની છે. આ મૂલાધાર ચક્ર છે, આ સ્વાધિષ્ઠાન ચક્ર, ત્યારબાદ અહીંયા મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને છેલ્લે વચ્ચે આપણે આ જે ભાવના મૂકી હતી અહીંયા ગુરુજીને જેની પર આપણે બેસાડ્યા છે એ સહસ્ત્રધાર ચક્રનું પ્રતીક છે. હવે સાધકે ફોર એક્ઝામ્પલ હિલિંગ લેવું છે, પોઝિટિવ એનર્જી લેવી છે, શરીરમાં તકલીફ છે, મનમાં તકલીફ છે, ખબર છે કે શું તકલીફ છે, શું થઈ રહ્યું છે, ઓર એની એનિમલની ખબર જ નથી, તો એની માટે આપણે એક રસ્તો આપ્યો હતો કે તમારે શું કરવાનું છે. જે રીતે મેં તમને બાહ્ય ત્રાટકની વાત કરી, બાહ્ય ત્રાટક હંમેશા એવી વસ્તુ ઉપર કરવામાં આવે કે જેની એનર્જી તમારા કરતાં વધારે હોવી જોઈએ. તો એની માટે આપણે એક રસ્તો ઊભો કર્યો. શું કરવાનું છે? ફોર એક્ઝામ્પલ તમને મણિપુર ચક્રની તકલીફ છે. માની લઈએ કે જનરલી બધાને મણિપુર ચક્રની તકલીફ હોય છે. તમારે શું કરવાનું? આ 1-to-1ની પ્રોસેસ છે, એક સાથે બધા બેસીને કરી શકે પણ 1-to-1 કે 1-to-2ની પ્રોસેસ છે કે જેની અંદર વ્યક્તિએ અહીંયા બેસવાનું, અહીંયા એની જે સીધમાં બેસે છે એના પછી લગભગ આપણે જે રીતે 1.5 મિનિટ અહીંયા ત્રાટક કર્યું સૂર્ય ઉપર, એ જ રીતે આ ચક્ર આપણે બનાવેલું છે એની ઉપર ત્રાટક કરવાનું. એ ત્રાટક કર્યા પછી આંખ બંધ કરી અને શાંતિથી બેસી જવાનું. જેવા તમે બેસો એની સાથે જ તમને મણિપુર ચક્રના વાઇબ્રેશન્સ ચાલુ થઈ જશે અને આ મણિપુર ચક્રના વાઇબ્રેશન્સ તમને હીલ કરવાની શરૂઆત કરશે. એક વખતનો ફ્લો પૂરો થશે, તમને એવું લાગશે કે ના હજી મારે આનો ફ્લો લેવો છે, યસ યુ હેવ ટુ ડુ ઇટ અગેન એન્ડ અગેન. બે વખત, ત્રણ વખત તમે એક દિવસ રોકાવો, બે દિવસ રોકાવો, પણ એ વસ્તુ થશે. એ જ રીતે દરેક ચક્ર માટે થશે. શરૂઆત કરો, હું ખાલી તમને પ્રોસેસ બતાવું છું કે શું કરવાનું છે. શરૂઆત કરો ત્યારે એક વાતાવરણની અંદર મૂવમેન્ટ આવવું જોઈએ. એનર્જી છે પણ એનર્જીનું મૂવમેન્ટ તમારે ઊભું કરવું પડશે. ગાડી છે, ગાડીમાં બેટરી છે પણ બેટરીની અંદર ચાર્જિંગ તમારે ને સેલ મારવો પડશે. સેલ કરશો એટલે તરત જ બધા જ ફંક્શન્સ વર્ક કરવા માટે. માની લો કે તમે મંદિરમાં અહીંયા આવ્યા તો મંદિરમાં આવ્યા પછી તમે ગુરુજીના દર્શન કરો છો, એના પછી એક વખત તમારે સર્કલ એટલે કે ફરવાનું છે. એટલે એક વખત કરો, ત્રણ વખત કરો, પાંચ વખત કરો, સાત વખત કરો, દસ વખત, સોરી 9 વખત કરો, 11 વખત કરો, ઇટ ઇઝ અપ ટુ યુ. તમને જે અનુકૂળ પડે અને તમે જેટલી કરી શકો એટલું. આ રીતે એક વખત પ્રદક્ષિણા તમે કરી એના પછી જે તે લગતું ચક્ર છે તમારે પકડી લેવાનું. જેમ કે કોઈને મૂલાધાર ચક્રની તકલીફ હોય તો તમે મૂલાધાર ચક્ર સામે બેસો, એની ઉપર 1.5 મિનિટ જેવું ત્રાટક કરો અને એના પછી બધું જ ભૂલી જાઓ. શું કરવાનું છે, શું નથી કરવાનું એ હવે તમારી જવાબદારીમાં કંઈ નથી આવતું. મને હમણાં સવારે એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આપણે સૂર્ય સામે ઊભા હોય તો સૂર્ય સામે હાથ રાખીને ઊભા રહેવાય કે નહીં. તમે રહી શકો પણ એનો અર્થ એ થયો કે તમે બધું જાણો છો. જો તમે બધું જાણતા હોવ નથી, મને ખબર પડતી પણ નથી, હું અહીંયા ઊભો છું, હું કંઈ જાણતો નથી, તો આ પ્રવાહ તમારી ઉપર વધારે ઝડપથી આવશે. નહીં હોય તો થોડા સમય પછી, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી તમને ખબર પડશે કે ભાઈ હા હવે આવું કરાય નહીં. હવે 5 વર્ષ બગાડવા કે 5 વર્ષ નહીં બગાડવા આપણી જાતને વચ્ચે નાખીને, દેટ ઇઝ વોટ વી હેવ ટુ ડિસાઈડ. પણ એનીવે એનીમી આ મેથડ મેં તમને બતાવી, ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. આવવાનું છે, દર્શન કરવાના છે, એક વખત આખું એનું સર્કલ, એક વખત વાઇબ્રેશન રૂટીનમાં રોટેટ કરી નાખવાના છે. રોટેટ કર્યા પછી જે જે ચક્ર ઉપર તમારે ત્રાટક કરવાનું છે એની સામે બેસીને અને ત્યાં એની સામે બેઠા પછી ઓછામાં ઓછી 15-20 મિનિટ તમારે ધ્યાન કરવું જોઈએ. ઓછામાં ઓછી, વધારે કરી શકતા હો દેટ્સ વેલ એન્ડ ગુડ. માની લો કે અત્યારે આપણે આજ્ઞા ચક્રની શિબિરમાં આવ્યા છીએ તો આજ્ઞા ચક્રના વાઇબ્રેશન્સ આપણે લેવા માટે હંમેશા પ્રયત્ન કરીએ આ શિબિરની અંદર. તો આપણે શું કરવાનું છે? આજ્ઞા ચક્રની સામે બેસવાનું છે. આની પ્રોસેસ કઈ રીતે થશે કે તમે જ્યારે ત્રાટક કરશો એટલે આ વાઇબ્રેશન્સ આપણને
ગુરુજી તરફથી મળશે. આ ગુરુજીની જગ્યા છે, ગુરુજીની અસ્થિઓ આપણે અહીંયા મૂકેલી છે, ગુરુજીની મૂર્તિ છે, આપણે અહીંયા એમની પૂજા કરીએ છીએ. એ વાતાવરણ જે બી એનર્જી છે એ કેપ્ચર કરી અને આગના ચક્રનું જે તમે ત્રાટક કર્યું છે એના થ્રુ તમારી અંદર આવવાની શરૂઆત કરશે. તો આ રીતે તમે સેલ્ફ હિલિંગ પણ લઈ શકો છો, કે જે ઘણાને ખબર છે, ઘણાને નથી ખબર, ઘણાને મેથડ નથી ખબર, એટલે મેં આવું કર્યું. અને હમણાં થોડી વાર પછી હું એનો એક વિડીયો તૈયાર કરાવું છું પરેશભાઈ જોડે, કે જે આ જ વસ્તુ મેં સમજાવી છે ફરીથી સમજાવશે, જેથી હજી તમારા મગજમાં ક્લિયર હોય એવું હોય તો એને આપણે યુટ્યુબ ઉપર મૂકી દઈશું, જેથી તમે જ્યારે જોવું હોય અહીંયા આવવાનું ભૂલી ગયા હું કરું, યુ કેન ચેક ડિરેક્ટલી ઓવર દેર અને તમે કરી શકો છો. તો બસ એની માટે જ મેં અત્યારે તમને બેસાડ્યા હતા. તો હવે પાછું અહીંયાનું સેશન આપણે પૂરું કરીએ છીએ. Gracias.